ઊંચાની જાવી સાવ કરવાની ઓથે લીલી છમ ધરતીના ખોળે એક નાજુક નબળી ખલખલ 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 કરતી નદીના કાંઠે એક સુંદર મજાનો દેશ છે. જાતક નથી પરંતુ સ્નેહ છે. જ્યાં ધર્મના કાજે લોહી વહેતી નથી, જ્યાં જ્ઞાતિવાદ છાપવા પ્રાણવાદ કે કોમવાદના નામે કોઈ જ ઝઘડાઓ નથી. સૌ એકમેકને ચાહે છે. જિંદગીની ભરપૂર ચહેરાનો દેશ જ્યાં હર ચહેરાઓમાં એક સિદ્ધિને આવવાની અધિરાય છે. વાહ, કેટલું મધુર સ્વપ્ન છે નહીં? સાચું કહું ને, સાચું કહું તો હું સ્વપ્નનો શોખીન માણું છું. એટલે જ સ્વપ્નમાં મહેલ, સ્વપ્નમાં મરી, સ્વપ્નમાં ચોકલેટ અને ફરી ફરીને એ જ સ્વપ્ન. સ્વપ્ન ભાગવવાની અને જગડવાની તો મને વર્ષોથી આદત છે. પણ કહેવાય છે, કહેવાય છે કે સારા સપનાઓ સાચા નથી કરતા. અને એ તદ્દન તદ્દન થયું છે. ખભે ધબે લટકાવી સહાય વહેલું પૂછવાનું, અવ્વલ નંબરના માકડા ઉપર બેસી અને અવ્વલ નંબરે પાસ થવાનું મારું સૌથી પહેલું લાડકું અને પાટવી સ્વપ્ન હતું. પણ સમયના સથવારે મેં નજર ઊંચી કરીને જોયું તો એક હાથમાં કાપો હતો. સારા કામ ચોર બાખાની જેમ જોયા સુધરે છે. હજી કેટલી ગાડી સાફ કરવાની બાકી છે ખબર નથી પડતી. અને આમ મારા શેઠના અવાજથી, ખરપચડા અવાજથી મારું નવછા લાડકું અને પાટલી સ્વપ્ન ભાંગીને ભૂક્કો થઈ ગયું. હું એને ભાંગીને ભૂક્કો થતા જોતો રહ્યો પણ મન કઈ જ મગાડી ન શકતો. પણ કમાલ છે, કમાલ છે કે સ્વપ્ન જેવું સ્વપ્ન ધૂમતી અને કોઈને જરા સરખો અવાજ પણ ના આવે. મારા લોનતા સ્વપ્નની જોત હું ધીમે ધીમે ઉછળતો રહ્યો. હા, અને મને સમજણની નીચે દોરો ઉઠ્યો. મારે નાખે નથી એક છે છબીલી છોકરી મને ચાલુ ચાલુ જોયા કરતી. ક્યારેક મોકો મળે તો, ક્યારેક મોકો મળે તો મીઠું મીઠું હસી લેતી ભાવલી. ભાવલી એની નામ. તાજા બલવલતી બપોરે રસ્તાની છાતી પર થોડું પાણી પડે ને રસ્તાના હૃદયને જેમ ટાઢક પહોંચે ને એમ એમ ભાવલી જયારે મારી સામે જોતી ને ત્યારે મને દુનિયાના સૌથી સુખી માણસ હોવાનો સંતોષ મારા ઝૂંપડા જેવા ઘરમાંથી રોકા. દિયાખોની મજૂરી પછી પાછો જયારે ઘેરાવ ત્યારે ભાવલી ત્યાં સુધી હોય અને મને જોતા જ, મને જોતા જ એમના બંને સ્નેહરો હતો મારા ઘરે બેઠાવી હતી. અને દુનિયાનો સુખી જેવો માણસ હોવાનો સંતોષ મારા ઝૂંપડા જેવા ઘરમાંથી સતત રોકા. હું એટલે સ્વપ્ન, હું એટલે સ્વપ્ન, હું